હેલો આજે આપણે સમસ્ત મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા ઓનલાઈન જે વિચાર પ્રસ્તુતિ સ્પર્ધા છે તેમાં આજે આપણે ચર્ચા કરીશું વાત કરીશું વિષય છે હું વૃક્ષો વહાવું છું ઉછેર છું કારણ કે વૃક્ષો આપણે શું કામ વાવીએ છીએ એક પહેલો પ્રશ્ન છે આપણે ખરેખર આપણે વૃક્ષો વાવીએ છીએ કે પ્રકૃતિ આપણને આપેલી આપણી એક ભેદ છે મોટાભાગે તો પ્રકૃતિ પોતે જ વૃક્ષોને વાવે છે અને ઉછેરે છે અને આપણા માટે ઓક્સિજન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે ઓક્સિજન જો આપણને મળતો હોય તો એ વૃક્ષો પાછેથી જ મળે છે એટલે વૃક્ષોને વાવવા અને ઉછેરવા એ આપણી ફરજ તો છે જ આપણું એક મહત્ત્વનું કાર્ય પણ છે છતાં આપણે જો વિચારીએ કે ખરેખર વૃક્ષો આપણને શું આપે છે અને આપણે વૃક્ષોને શું આપીએ છીએ તો વૃક્ષો આપણને એના પાંદડાથી લઈને ડાળીઓ કે થડ દરેક વસ્તુ આપણા માટે એ વાપરે છે આપણા અંત સુધી વૃક્ષો આપણી સાથે રહે છે અને વૃક્ષો એના અંત સુધી આપણી સાથે રહે છે એટલે એક રીતે જોઈએ તો વૃક્ષોને આપણે ઉછેરવા પણ પડે અને વાવવા પણ પડે બીજું એક જો જોઈએ તો અત્યારે આપણે વૃક્ષોને વાવીએ છીએ એ વૃક્ષો મોટું થતાં કેટલો સમય લાગશે કેટલા વર્ષો લાગશે તો તેની સામે આપણે વૃક્ષો જથ્થાબંધ કાપી નાખીએ છીએ જથ્થાબંધ જંગલોને સાફ કરી દઈએ છીએ અને ધીમે ધીમે વૃક્ષો ઓછા થતા જાય જંગલો ઓછા થતા જાય છે અને આપણે ઉછેરવાનું કાર્ય ચાલુ હોય છે બે ઉછેરનું પરિણામ ક્યારે મળશે કેટલા વર્ષ પછી મળશે એટલે આપણે આ જો વિચારીએ કે આપણે ઉછેરીએ છીએ ને વાવીએ છીએ તો ખરેખર આ વિચાર અત્યારે આપણા માટે સારો છે પણ એનું પરિણામ તો કોને મળશે આપણી પેઢીઓને મળશે આપણી જે પેઢીઓ આવશે એને મળશે એ પણ જો વૃક્ષો વાવશે અને ઉછેરશે તો વૃક્ષો જેમ જળ આપણું જીવન છે એમ વૃક્ષો પણ આપણું જીવન જ છે જો વૃક્ષો ન હોય તો આ દુનિયા પર ઓક્સિજનનું જે પ્રમાણ જળવાઈ રહે છે એ ન જળવાઈ રહે આપણે કોરોના કાળમાં સમજી લીધું કે ઓક્સિજનની કિંમત શું હોય છે તો એક આપણે વિચારી જોઈએ કે જો વૃક્ષોને આપણે વાવીએ નહીં ઉછેરીએ નહીં તો ઓક્સિજન ક્યાંથી મળશે આર્ટિફિશિયલ ઓક્સિજન ઊભો કરવા માટે થઈને આપણે કેટલી તકલીફો ઊભી થઈ હતી અને ઓક્સિજન શું છે એનું મહત્ત્વ આપણને કોરોકના કાળ સુધી ખબર જ નહોતી એટલે વૃક્ષોને કોઈ પણ જાતની બિનશક્તિ આપણને કાર્બન ડાયોક્સાઇડ પોતે ગ્રહણ કરે છે અને આપણને ઓક્સિજન આપે છે કે જે આપણું પ્રાણવાયુ છે આપણે એને પ્રાણવાયુ કહીએ છીએ શું કામ કે જો પ્રાણ ન હોય વાયુ જ ન હોય ઓક્સિજન જ ન હોય તો આપણા પ્રાણ ટકવાના જ નથી એટલે વૃક્ષોને ઉછેરવા ને વાવવા એ વૃક્ષો માટે નહીં આપણા માટે મહત્ત્વનું છે આપણા જીવનને ટકાવી રાખવા માટેનું મહત્ત્વ જો આપણે જીવવું હશે તો વૃક્ષોને વાવવા પડશે અને ઉછેરવા પડશે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું પડશે પર્યાવરણનું એક વૃક્ષો એ જંગલો ઝાડીઓ એ બધું પર્યાવરણનું એક અંગત છે એટલે હું એમ માનું છું કે વૃક્ષોને ઉછેરવાને વાવવા એ કોઈ વાત કે ચર્ચાનો વિષય નથી એ મહત્ત્વનો વિષય છે અને દરેકે પોતાને પોતાની ફરજ સમજી દરેકે પોતાના ઘરે જ્યાં જરૂર પડે ત્યાં વૃક્ષોને વાવવા જોઈએ અને વૃક્ષો જો વાવશું તો જ એ ઉછળશે અને આપણે તો જિંદગી પૂરી થશે આપણી પેઢીઓ એનો લાભ લઈ શકશે અસ્તુ નરેન્દ્ર ત્રિવેદી ભાવનગર ગુજરાત ઇન્ડિયા ભારત જય ભારત